તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ આપે વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો કે આતિથ્ય માટે પ્રખ્યાત છે, ત્યારે આપ સોમનાથમાં છો, આખા કાર્યક્રમની રૂપરેખા સંક્ષિપ્તમાં. મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂત્ર આપ્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતના ભાગરૂપે તમિલ સૌરાષ્ટ્ર સંગમ ઉજવણી સદીઓના સંબંધની ના સૂત્ર સાથે જે આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર તમિલ સંગમનો જે આયોજન થયું છે અને એમાં 17 તારીખે આપણા ભાઈઓ જે 1000 વર્ષ પહેલાં જ્યારે આ સોમનાથ પર મોહમ્મદ ગજુને ચઢાઈ કરી અને પોતાના જાનમાલની અને પ્રાણોની રક્ષા માટે ધીરે ધીરે કરતા તે સ્થળાંતર કરી ભરૂચ અને ખંભાતના માર્ગે મહારાષ્ટ્ર થઈને જે તમિલમાં જ વસ્યા છે એને પુનઃ એમનું સંગમ થાય એના માટેનો આ કાર્યક્રમ છે. અને 17 તારીખે સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારવાના છે અને સાથે સાથે તમિલમાં જ્યારે આપણા ભાઈઓ જે વસે છે સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં છે, વર્ષો જૂના સંબંધો એ પુનઃ જાગૃત થશે અને ત્યાં ગુજરાત સરકાર વતી મંત્રીઓશ્રી એમને આમંત્રણ આપવા માટે ગયા હતા. ત્યાં તમિલનાડુમાં લગભગ નાના મોટા 60 જેટલા શહેરોમાં આપણા સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં વસે છે, ત્યાં પણ એ શાળાઓ ચલાવે છે, એન્જિનિયરિંગ કોલેજો ચલાવે છે, સાથે સાથે લઘુ ઉદ્યોગો ચલાવે છે, ત્યાં પણ રોજગારી આપી રહ્યા છે અને સાથે સાથે લઘુ ઉદ્યોગોના માધ્યમથી ત્યાં રોજગારી આપી રહ્યા છે અને શિક્ષણ સંસ્થાઓ પણ ચલાવી રહ્યા છે. એવા વડીલોને મળવાના છે અને એ અહીંયા પધારવાના છે. તો ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રવાસીઓ સવિશેષ આ સોમનાથની ધરતી પર, મહાદેવની ધરતી પર, આપણા ઈષ્ટદેવ આરાધ્યદેવની ધરતી પર આ કાર્યક્રમ થવાનો છે અને એમાં એ સૌરાષ્ટ્રવાસી જે તમિલ છે એ પુનઃ આ સૌરાષ્ટ્ર દાદાના દર્શન કરવા પધારવાના છે. એમનું ભવ્ય અને દિવ્ય સ્વાગત થાય એના માટે રાજ્ય સરકાર, અમારું વહીવટીતંત્ર અને સાથે અમારા અધિકારી પદાધિકારી એના માટે આ કાર્યક્રમના આયોજન અંતર્ગત અમારા વાઇસ ચાન્સલરશ્રીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સોમનાથ યુનિવર્સિટી અને સાથે સાથે અમારી સંસ્કૃત યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના તમામ અમારા શિક્ષણવિદો, સરસ્વતીના ઉપાસકો એ કામમાં લાગ્યા છે. અમારા વહીવટીતંત્રના અધિકારીઓ પણ લાગ્યા છે અને અમારો ચૂંટાયેલી પાંખ છે એ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને સૌરાષ્ટ્ર તમિલના જે મિત્રો આપણા અહીં પધારવા છે એમનું દિવ્ય અને ભવ્ય એમનું સ્વાગત થાય એના માટે તમામ વ્યવસ્થાઓ શરૂ કરી છે અને આવનારા સમયમાં આ બધાના માધ્યમથી આપણે જેટલી સારી વ્યવસ્થા જળવાય અને એકબીજાને બંને તમિલ અને ગુજરાતીઓ ફરીથી પુનઃ એમનું મિલન થાય વર્ષો પછી અને આ પારિવારિક નાતો જે છે, આપણો પરિવારનો નાતો છે, એક વ્યક્તિ નિર્માણનો આ નાતો છે, એ ફરીથી પાછો આગળ વધે એના માટે તમામ તૈયારીઓ રાજ્ય સરકાર વતી પણ કરવામાં આવી છે અને આજે હું ઢેર સારી શુભકામના આપના માધ્યમથી પાઠવું છું આપણા ગુજરાતના આપણી પ્રજાપ્રેમી, સંસ્કૃતિ પ્રેમી, ધર્મપ્રેમી જનતાને કે આ તમિલ સૌરાષ્ટ્ર સંગમના કાર્યક્રમમાં આપ પણ પધારો અને જે મિત્રો આવવાના છે એમનું ભવ્ય સ્વાગત. કુબેરભાઈ, સોમનાથ ખાતે આયોજન થનાર છે, કેટલા દિવસનું આયોજન છે, કોણ કોણ લોકો યોજાનાર છે, વડાપ્રધાન છે ક્યારે પધારવાના છે અને કઈ રીતે આખું આયોજન તો બધાએ સાથે મળીને કર્યું. 17 તારીખથી કાર્યક્રમ શરૂ થશે અને 30 તારીખ સુધીનો એક કાર્યક્રમ છે. એ રોટેશન સિસ્ટમથી કાર્યક્રમ છે આપણું. અહીંયા ત્યાંના વડીલો મિત્રો બધા આવશે, સોમનાથ, દ્વારકા, ત્યાંથી આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણું એકતાનગર છે ત્યાં પણ જશે. એટલે એનો પૂરો પ્રવાસ છે, એક સરખા રૂટ્સ બનાવેલા છે. તબક્કાવાર જે મિત્રો આવશે અને જશે એ પ્રમાણે બધી વ્યવસ્થા છે. અને સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લગભગ 17મી તારીખે પધારવાના છે એમનું સ્વાગત કરવા માટે અને આ સૌરાષ્ટ્ર તમિલનું જે આ સમન્વયની જે ભાવના, આપણી જે પરિવારની જે ભાવના છે, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના છે, આપણી જે સંસ્કૃતિ જે છે અતિથિ દેવો ભવની, આપણી સંસ્કૃતિ મૂળે રામાયણની સંસ્કૃતિ છે, તેમાં આદર્શની સ્થાપના કરવાની છે. બધા આદર્શો સાથે આપણે બધા આગળ વધીએ અને જે સૌરાષ્ટ્રવાસી આપણા જે વડીલો જે છે આવવાના છે અને આપણે બધા એમનું દિવ્ય અનુભવ સ્વાગત કરીએ. થેન્ક યુ.